નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિકસાવવામાં આવી રહ્યું છે શ્રદ્ધાળુઓને ગુજરાતના પ્રખ્યાત મંદિરો અને દેવસ્થાનોમાં કોઈ અગવડ ન પડે તે માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે હવે શક્તિપીઠ પાવાગઢમાં પણ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. હવે શક્તિપીઠ પાવાગઢમાં નિજ મંદિર સુધી પહોંચવા માટે માત્ર 40 સેકન્ડનો સમય લાગશે. નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોપવેમાંથી ઉતર્યા બાદ માત્ર 40 સેકન્ડમાં મહાકાળીના દર્શન કરી શકાશે. આ લિફ્ટ બનાવવા માટે હાલ ડુંગરનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પાવાગઢના ડુંગરને ખોદી અને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. લિફ્ટમાં એકસાથે 12 વ્યક્તિઓ જઈ શકશે. આ લિફ્ટની સાથે હેલીપેડ અને વોકવેની પણ સુવિધા ઊભી કરવામાં આવશે. હાલ પાવાગઢ ખાતે 350 પગથિયા સુધી રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારબાદ ભક્તોને પગપાળા મંદિર સુધી પહોંચવું પડે છે. પાવાગઢમાં મહાકાળી માતા સુધી પહોંચવું ખૂબ જ ભારે કપરું છે, જેના કારણે ભક્તો ત્યાં પહોંચી શકતા નથી અને આના કારણે સરકાર અહીં પર્વત તોડી અને લિફ્ટ બનાવવાનું આયોજન કરી રહી છે. મહાકાળી મંદિર અને ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદીને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. આ લિફ્ટ માત્ર 40 સેકન્ડમાં જ અંબાજી માતાના મંદિર સુધી પહોંચી જશે. આ લિફ્ટમાં એકસાથે 12 લોકો નિજ મંદિર સુધી પહોંચી શકશે અને વૃદ્ધો અને વિકલાંગો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તો મિત્રો, આવી રીતે સરકાર હાલ પાવાગઢ મંદિરમાં લિફ્ટ બનાવવાનું આયોજન કરી રહી છે. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.